नमस्कार विद्यार्थी मित्रों, चिल्ड्रन पार्क स्कूल धोरण चार अने विषय गुजराती पार्ट त्रण ना स्वाध्याय नी शुरुआत अहीं करीए छीए आपणे। बराबर बाळको, स्वाध्याय ना अमुक टॉपिको छे ने आपणे पाठ्यपुस्तक नी अंदर झूम नी अंदर डायरेक्ट भणीशुं, अमुक टॉपिको आपणे चोपड़ी नी अंदर अने अमुक आपणे बोर्ड मां शीखीशुं। तो चालो, बीबीएस ने लगती त्रण बाबतो अहीं, एने लगती त्रण बाबतो, एक लागणी, एक एनी आवडत अने एक एना घरनी स्थिति। अहीं छे ने केटलाक वाक्यो लखेला छे बाळको, बराबर ए वाक्यनुं वाचन करवानुं छे अने त्यार पछी तमारे लागणी आवडत अने घरनी स्थितिमांथी कयुं ए वाक्यने अनुरूप लागू पड़े छे ए तमारे आनी अंदर लखवानुं छे। એટલે કે વાક્યનું તમે જયારે વાંચન કરો તો ખરેખર એ વાક્યનો ભાવાર્થ, એટલે કે વાક્ય શું કહેવા માંગે છે, લાગણીની સાથે સંકળાયેલું છે દિવ્યેશની, કે દિવ્યેશની આવડતની સાથે સંકળાયેલું છે, કે પછી એવું કેમ થાય છે કે દિવ્યેશના ઘરની પરિસ્થિતિના કારણે એ વસ્તુ થાય છે। તો આ ત્રણમાંથી તમારે જે યોગ્ય લાગુ પડતું હોય એ તમારે અહીંયા લખવાનું છે। તો ચલો, પહેલું છે ભૂખને રોકી લેતો। દિવ્યેશ બાળકો ભૂખને રોકી લેતો હતો ને, કેમ રોકી લેતો હતો? લાગણી હતી, લાગણી એટલે અંદરથી એને એવી લાગણી થતી હતી કે હું ભૂખને રોકી લઉં ના ના। એના ઘરની સ્થિતિ હતી ને કે એની પાસે પૈસા ખૂબ ઓછા હતા, જયારે ભૂખ લાગી ત્યારે કઈક લઈને ખાઈ લે એવી પરિસ્થિતિ હતી નહીં। તો એ શું હતું બાળકો? એના ઘરની સ્થિતિ હતી। ચાલો, કારીગરી વડે અજબ સર્જન। એ કારીગરી વડે અજબ સર્જન કેમ કરતો દિવ્યેશ? એટલે કે અલગ અલગ વસ્તુ બનાવતો, કઈક કઈક નવું સર્જન કરતો, તો એ એની લાગણી હતી કે ઘરની સ્થિતિ હતી? ઘરની સ્થિતિ હોય તો આવડતું હોય તો જ આપણે બનાવી શકીએ। તો એ છે ને એની આવડત હતી, શું હતું? આવડત હતી, બરાબર ને? તમારે સમજી વિચારીને અહીંયા એ શું કહેવા માંગે છે એનો ભાવાર્થ સમજવાનો છે અને ત્યાર પછી ત્રણમાંથી જે યોગ્ય હોય લખવાનું છે। જો આગળ, રંગોના છાટણાથી સજાવવું, કોઈ વસ્તુને રંગોના છાટણાથી, રંગ છાટીને, રંગ કરીને એને સજાવીએ, તો એની અંદર આપણી લાગણી હોય, ઘરની સ્થિતિ હોય કે આવડત હોય? આપણી આવડત હોય ને, આપણને આવડે જ નહીં તો આપણે કેવી રીતે સજાવીએ? તો એની પણ શું આવશે? આવડત। ચાલો, રિયાને કારેલાનું શાક ભાવે, રિયાને કારેલાનું શાક ભાવે, એમાં આવડત આવે? એમાં ઘરની સ્થિતિ આવે ના, પણ દિવ્યેશને ખબર હતી કે રિયાને કારેલાનું શાક ભાવે છે, એટલે એના માટે કારેલાના બીજની રાખડી લાવે, એટલે રિયા માટે એની લાગણી થઈ ને બાળકો, તો એની અંદર શું આવશે? લાગણી। ચાલો, ઢીંગલીની યાદ, તો એની નાનકડી ઢીંગલી એટલે કે એની બેની એની યાદ આવે છે ને એની આંખમાં આંસુ આવી જાય છે, તો એ શું થયું? એની ઘરની સ્થિતિ હોય ના, એની નાનકડી બેન મૃત્યુ પામી હોય છે 2 વર્ષની, અને એને બધા રાખડી બાંધે છે ને, એટલે એની બેનની યાદ આવે છે, એટલે એ છે ને લાગણી કહેવાય બાળકો, બરાબર? ત્યાર પછી જે આંખમાં આંસુ ઘસી આવ્યા, એની આંખમાં આંસુ કેમ આવ્યા? એની બેની યાદ આવી ને, જયારે પેલી એને રાખડી બાંધે છે ને, એની બેની યાદ આવે છે, એટલે આંસુ રાખડી ઉપર પડે છે, રાખડી બી જાય જાય છે, તો એની અંદર પણ શું આવશે? લાગણી। ચલો, તારા માટે મારા ચિત્રકાર, એના ભાઈબંધની માટે રાખડી બનાવીને લાવે છે, મસ્ત રૂની ઉપર રંગના છાંટા કરીને, અને લાવીને કહે છે કે મારા મિત્ર, કે મારા ચિત્રકાર તારા માટે, કેમ કે એનો મિત્ર હોય છે ને એ ચિત્રો સરસ દોરતો હોય છે, એના માટે એને ગમે ને એવી રાખડી દિવ્યેશ બનાવીને લાવે છે। દિવ્યેશ એના બધા મિત્રો ની પસંદ ના પસંદ ધ્યાનમાં રાખીને રાખડીઓ બનાવે છે ને, તો એમાંથી એનો એક મિત્ર છે ને એને ચિત્ર દોરવા બહુ જ ગમે છે, એટલે દિવ્યેશ એને ગમે ને એવી ચિત્ર જેવી રાખડી લાવે છે રંગો વાળી, તો એ એના મિત્ર માટેની લાગણી થઈ ને બાળકો, તો એની અંદર શું આવશે? લાગણી। ચાલો, મજા કરવી એ સપના સમાન છે। દિવ્યેશ માટે મજા કરવી, આનંદથી રમવું એ બધું સપના સમાન હતું, કેમ? એને રમવું તો ગમતું હતું પણ એ રમી શકતો ન હતો, તો એવું કેમ હતું બાળકો? કારણ કે એના ઘરની સ્થિતિ બહુ જ ખરાબ હતી, એટલે કે એ લોકો ખૂબ જ ગરીબ હતા, એટલે એ સ્કૂલે ના
સવારના સમયે સાત બપોરે સ્કૂલ જાય એની સ્કૂલના જવાના પહેલા અને પછીના સમય એના પપ્પાની ચાલની લારીમાં મદદ કરતો. જો એ મદદ કરે તો એના પપ્પાને બીજો કોઈ મજૂર રાખવો પડે નહીં, મજૂર રાખે તો એને પૈસા આપવા પડે. અને એવી પરિસ્થિતિ હતી નહીં તો મજા એ કરી શકતો ન હતો. તો એ છે ને મજા કરી નતો શકતો એ બાળકો, એના ઘરની સ્થિતિ થઈ. એને તો મજા કરવી જમતી હતી બરોબર, પણ પોતે પોતાના ઘરની પરિસ્થિતિ એવી નહોતી એટલે એ આનંદ મજાથી રમી શકતો ન હતો. ચાલો સજાવેલી વસ્તુઓ વેચીને નફો મેળવે, પોતે બધી વસ્તુઓ સજાવે, સુંદર મજાની વસ્તુઓ બનાવે અને એને વેચી અને એમાંથી પૈસા મેળવે, તો એ શું થયું? એની આવડત થઈને વસ્તુઓ બનાવીએ, પણ વસ્તુઓ બનાવવાની અને એને વેચીને પૈસા મેળવવાની એની પણ આપણે અંદર આવડત જોઈએ ને, તો એ શું થયું બાળકો? આવડત. ચાલો કારેલાની રાખડી. કારેલાની રાખડી બાળકો કેવી રીતે બને? કારેલાને બીજ કાઢ્યા હશે, એને ધોયા હશે, એને સૂકવ્યા હશે, પછી એની ઉપર ચોટાડીને રંગકામ કર્યું હશે, તો એની આવડત જોઈએ ને આપણી અંદર. અને એવો આઈડિયા કેવી રીતે આવ્યો હશે કે હું કારેલાના બીજની રાખડી બનાવ? આપણને આવે એવો આઈડિયા? તો એ છે ને એની આવડત છે. શું છે આવડત? એની હોશિયારી છે. ચાલો રાખડી પરનું દિવ્ય સ્નામ ભીંજાઈ ગયું. એને જયારે એની ફ્રેન્ડ રાખડી બાંધે છે ને રિયા, એટલે એને બેનની યાદ આવી જાય છે અને એની આંસુ પડે છે ને રાખડી પર, કલરથી લખેલું નામ ભીંજાઈ જાય છે, ભીનું થઈ જાય છે. તો એ શું હતું? એની બેન માટેની યાદ એટલે એની લાગણી હતી બરાબર. તો અહીંયા તમારે વાક્યનું વાંચન કરી અને એ પરિસ્થિતિમાં શું આવે એ યોગ્ય રીતે સમજી વિચારીને મૂકવાનું છે. ચાલો વિદ્યાર્થીઓ હવે અહીંયા આપણે લખવાનું છે. તો ચલો પહેલા છે તમે વાંચન કરો શું છે કે કુટુંબના, કુટુંબના ન હોય તેવા શબ્દ ફરતે વર્તુળ કરો. એટલે કે અહીંયા છે ને કુટુંબના એટલે કે એક જૂથના, એક જગ્યાએ વપરાતા, એક રીતે ઉપયોગમાં લેવાતા બરાબર, અથવા તો એક દળના જે અલગ હોય એની અંદર તમારે રંગ ભરવાનું છે અને પછી એના અક્ષરની સંખ્યા લખવાની છે. અને કેવી રીતે લખવાની છે પાછી? તો જુઓ પહેલું છે સ્કૂટર, બસ, વિમાન, ટેબલ અને સાયકલ બરોબર. તો સ્કૂટર, બસ, વિમાન આ બધા શું છે? વાહનો. સાયકલ પણ વાહન, પણ ટેબલ ને વાહન કહેવાય. ટેબલ નો ઉપયોગ તો આપણે ટેકો દેવા, લખવા, જમવા કરીએ ને, તો આ ટેબલ અલગ પડે ને તેની ઉપર વર્તુળ એટલે કે ગોળ કરવાનું. અને અહીંયા અક્ષર લખવાના છે બાળકો. એ કેવી રીતે લખશો? તો અહીંયા એક શબ્દ કેટલા અક્ષર થી બનેલો છે એ લખવાનું છે. તો ચાલો પહેલું સ્કૂટર, સ્કૂ. શું છે સ્કૂ? આ બાળકો જોડાક્ષર છે. સ ને ક ને દીર્ઘ એટલે કે સ ને ક જોડેલો છે. જોડાક્ષર હોય ને એને આપણે એક જ અક્ષર ગણીશું. માટે આ સ્કૂ એક અક્ષર, ટ બીજો અક્ષર અને ર ત્રીજો અક્ષર. તો એક બે ત્રણ સ્કૂટર કેટલા અક્ષર થયા? ત્રણ થયા ને. ત્યારબાદ બસ. તો ચલો ગણો એક બે કેટલા થયા? બે. ત્યારબાદ વિમાન. તો ચલો ગણતરી કરો એક બે ત્રણ કેટલા થયા? ત્રણ. ત્યાર પછી જે અલગ છે જેની ઉપર આપણે વર્તુળ કર્યું છે એના અક્ષરની ગણતરી અહીંયા તમારે કરવાની નથી અને એને ગાળી પણ દેવાનો નથી, પણ એની જગ્યાએ તમારે કરવાનું છે વર્તુળ એટલે કે શૂન્ય બરાબર. અને સા ઈ ક લ એટલે કે એક બે ત્રણ ચાર. તો છેલ્લે કેટલા અક્ષર થયા? ચાર. આ રીતે તમારે અહીંયા આગળ સંખ્યા લખવાની છે. ચાલો હવે બીજું જોઈએ બાળકો. દીપડો. દીપડો શું છે? જંગલી પ્રાણી. વાઘ જંગલી પ્રાણી, સિંહ જંગલી પ્રાણી,
डुक्कर, डुक्कर એટલે ગુંડ, ગુંડ જંગલી પ્રાણી ના હોય, ગુંડ તો પાલતુ પ્રાણી પણ ના હોય, બરોબર. ગુંડ ને પાડે આપણી બાજુ નહીં, પણ ગુંડ ની ચામડી ને બધું, એનું માંસ બધું જે લોકો ખાતા હોય ને એ લોકો પાડતા હોય છે. તો ગુંડ અને ગટરમાં અને એમ ફરતું ગંધાતું પ્રાણી છે. તો ડુક્કર જંગલ જંગલી પ્રાણીમાં આવે ના આવે? જીરાફ આવે. હા, તો ડુક્કર અલગ પડી ને તેની ઉપર ચાલો વર્તુળ કરી દો. હવે શું કરવાનું? અક્ષર ની ગણતરી કરવાની છે. તો ચાલો બી પાડો. તો એક બે ત્રણ, કેટલા અક્ષર થયા? ત્રણ. વાઘ, તો એક બે, કેટલા થયા? બે અક્ષર. સિંહ, તો એક બે, કેટલા થયા? બે અક્ષર. પછી ડુક્કર ઉપર તો વર્તુળ કર્યું છે, જ્યાં આપણે રાઉન્ડ કર્યું હોય એ શબ્દની જગ્યાએ શૂન્ય મૂકવાની, એને ગુપસાઈને ભૂલી જવાનું નથી, એની જગ્યાએ ભૂલ્યા વગર અહીંયા શૂન્ય મૂકવાની છે. અને જી રાખ, એક બે અને ત્રણ અક્ષર. તો ચાલો આવડી ગયો ને બાળકો. લીમડો મોટું ઘટાદાર ઝાડ છે. કે કેનું ઝાડનો સમાવેશ છે ને બાળકો? શૂપની અંદર આવે. આ બધી વનસ્પતિ છે, લીમડો, કેળ, પીપળો, આંબો, વડ, બધાના ઝાડ છે. પણ કેળ, ખજૂરી, લીંબુ આ બધાના ઝાડનો સમાવેશ શૂપની અંદર આવે. એના ઝાડ ઘટાદાર હોતા નથી. જો લીમડાનું ઝાડ ઘટાદાર હોય, પીપળાનું ઘટાદાર હોય, આંબો ઘટાદાર હોય, અને વડ પણ મોટું અને ઘટાદાર હોય. પણ કેળનું ઝાડ છે ને, કેળ એટલે કે જેની ઉપર કેળા થાય, કેળા જે વૃક્ષ ઉપર થાય ને એટલે કેળનું ઝાડ કહેવાય. અને એ ઊંચું હોય અને ઉપરના ભાગમાં પત્તા હોય અને કેળા લટક્યા હોય અને થોડું નાનું ને એવું પણ હોય, લીમડા ને વડ જેટલું ઊંચું પોતિંગ ના હોય, બરાબર. ઘણી વખત છે ને આપણે આમ કરીને કેળા લઈ શકીએ, જેને ઊંચા માણસો હોય ને, બરોબર, આથી પણ ઉભો ભાઈની સુટી મદદથી આમ કરીને કેળા ખાઈ શકે. તો અહીંયા કેળનું અલગ ઝાડ પડે છે, બરાબર. હવે અક્ષર ગણતરી લખવાની છે. તો લીમડો એક બે ત્રણ, કેળમાં રાઉન્ડ કર્યું છે તો એની જગ્યાએ શૂન્ય. પીપળો, તો એક બે ત્રણ. આંબો, એક બે. વડ, એક બે. બાળકો જોડાક્ષર આવે ને તો ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા મેં તમને એક જોડાક્ષર વાળા શીખવાડ્યું છે, બરાબર. ચાલો હવે આગળ. તુર્યું, કોબીજ, ફ્લાવર, જામફળ, દુધિયા બધા શાકભાજી છે બાળકો. તુર્યું શાકભાજી કહેવાય? હા. કોબીજ ને કહેવાય? હા. ફ્લાવર ને કહેવાય, જેને તમે ફુલેવર પણ કહો છો? હા. જામફળ ને કહેવાય? ના, જામફળ ને ના કહેવાય. જામફળ તો ફળ છે, ફ્રૂટ છે. અને દૂધી ને કહેવાય? હા. તો જામફળ ની અંદર ચાલો રાઉન્ડ કરી દો. ચલો અક્ષર ની ગણતરી કરો. તુરિયું, તો એક બે ત્રણ. કોબીજ, તો એક બે ત્રણ. ચલો ફ્લાવર બાળકો જુઓ. ફ્લા કોને જોડેલું છે? જોડાક્ષર છે એટલે એને એક જ અક્ષર ગણાય. તો ફ્લા એક અક્ષર, વ બીજો અક્ષર, ર ત્રીજો અક્ષર, તો એની અંદર પણ ત્રણ. અને જામફળ માં વર્તુળ કર્યું છે તો ઝીરો. અને દૂધી, દૂધી એક અને બે અક્ષર. ચાલો વહાણ, તો વહાણ એટલે પાણીમાં ચાલતું સાધન. સ્ટીમર, તો પાણીમાં ચાલતું સાધન. હેલિકોપ્ટર, તો સોરી હોડી, તો હોડી પણ પાણીમાં ચાલતું સાધન. હેલિકોપ્ટર, હેલિકોપ્ટર પાણીમાં ચાલે ના, એ તો હવામાં ઉડે, આકાશમાં ઉડે ઉપર, તો એ ના આવે. અને સબમરીન, એ પણ પાણીમાં ચાલતું સાધન. તો હેલિકોપ્ટર ખોટું આવે એની અંદર. બાળકો વહાણ એટલે મોટું જહાજ. સ્ટીમર એ પણ મોટી શીપ જેવું હોય, બરાબર છે, વહાણ જેવું જ લાગે. હોડી એટલે નાનકડી લાકડાની હોડીઓ હોય. અને સબમરીન એટલે કે છે ને, સબમરીન પાણીની ઉપર પણ ચાલે અને પાણીની અંદર દેખાય નહીં એ રીતે પણ ચાલે. અને જયારે બીજા દેશની સાથે યુદ્ધ થાય ને એ વખતે આ સબમરીન પનડુબી એનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર માણસો રહી પણ શકે અને એની અંદરથી રહી
અને પોતે મિસાઇલ્સ અને યુદ્ધો કરી શકે, એની ઉપર વિમાનો પણ ઉડી શકે. તો ચાલો હવે એના અક્ષર લખવાના છે. તો વહાણ, તો વહાણ, એક બે ત્રણ. સ્ટીમર, સ્ટી, જોડાક્ષર છે તો એ એક અક્ષર, મ બીજો અક્ષર, ર ત્રીજો અક્ષર, તો કેટલા અક્ષરો થશે? ત્રણ અક્ષર થયા બાળકો. ચલો હોડી, એક અને બે. ચલો અહીંયા વર્તુળ છે તો એની જગ્યાએ આપણે મૂકીશું શૂન્ય. અને સબમરીન, તો એક બે ત્રણ ચાર પાંચ. તો અમારે ગણતરી કરીને આંગળી ફેરવીને ગણતરી કરીને લખવાનું છે બાળકો, એટલે ભૂલ પડે નહીં. ચાલો વિદ્યાર્થીઓને આ કેટલા પ્રશ્નો છે આપણે એની સમજૂતી જોઈશું. તો દિવેશનું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી અને અમારું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી. બાળકો, દિવેશનું મકાન કેવું હતું? તૂટેલું ફૂટેલું ઝૂંપડા, જૂના પતરા. તો એના મકાનની અંદર કઈ કઈ વસ્તુ? તો જૂના પતરા, જૂના પતરા, પ્લાસ્ટિકના ટુકડા, બરાબર, જૂના વાયરો, આ બધી વસ્તુઓનો ઉપયોગની મદદથી મકાન બનાવ્યું હતું. અને આપણું મકાન તો સિમેન્ટ, કપચી, ટાઇલ્સ, પથ્થર, ઈંટ, લોખંડ, આ બધાની વસ્તુની મદદથી આપણું મકાન, લાકડું, આ બધાની મદદથી બનેલું છે. તો તમારે સમજી વિચારીને એની અંદર બધા મૌલિક જવાબો છે, તમને વાર્તા આવડશે ને તો જ જવાબ આવડશે. ચાલો, દિવેશ રહેતો હતો તેવા મકાનમાં રહેવામાં કેવી મુશ્કેલી પડે? બાળકો, દિવેશનું મકાન છે ને જૂનું પતરા જેવું અને તૂટેલી ફૂટેલું ઝૂંપડું હતું કે જેની અંદર કોઈ જ વ્યવસ્થા નહોતી. તો દિવેશના મકાનમાં છે ને ચોમાસામાં વરસાદ પણ પડે, ઉનાળામાં તડકો પણ આવે અને શિયાળામાં પવન આવે અને ઠંડી પણ લાગે. તો એના મકાનમાં કેવી મુશ્કેલીઓ પડે? તો દિવેશ રહેતો હતો એવા મકાનમાં ચોમાસામાં તકલીફ પડે, શિયાળામાં ઠંડી લાગે અને ઉનાળામાં પણ ગરમી લાગે, લક્ષણ મળે નહીં. ચલો, નવ વર્ષનો દિવેશ એવા કયા કામ કરે છે કે જે તમે નથી કરતા? તો બાળકો, દિવેશ તેના પપ્પાને મદદ કરે છે, પોતે નવી નવી વસ્તુ બનાવીને વેચે છે અને એમાંથી જે પૈસા મળે એ ઘરમાં પણ આપે છે ને એની વસ્તુઓ પણ લાવે છે, પોતાનો ખર્ચો પણ કાઢે છે જાતે. તો આ બધા કામ આપણે કરીએ છીએ ના? ચાલો, દિવેશના પપ્પા તેના વખાણ કેવી રીતે કરતા હશે? દિવેશ છે ને પપ્પાને કેટલી બધી મદદ કરે છે, પપ્પાની ચાની લારીમાં મદદ કરે, એમની જે ગ્રાહક આવે એની બધી વસ્તુઓ આપતો હોય, પોતે બાટલી બધી નવી નવી વસ્તુઓ બનાવે છે અને વેચે છે અને પોતે બીજી રીતે પણ કમાણી કરે છે, બરાબર. તો દિવેશના પપ્પા જયારે એમના કોઈ સંબંધી કે મિત્રની સાથે વાત કરતા હોય, દિવેશના વખાણ કેવી રીતે કરે બાળકો? તો દિવેશના પપ્પા કહે કે મારો દીકરો દિવેશ ખૂબ હોશિયાર છે, એ મને ચાની લારી પણ મદદ કરે છે, સ્કૂલે પણ જાય છે, ભણવામાં પણ હોશિયાર છે અને સાથે સાથે અવનવી વસ્તુઓ બનાવી અને સજાવી અને એને વેચીને પૈસા પણ કમાય છે. અને એના પપ્પા બધું ગર્વથી, એટલે કે અભિમાનથી, ગર્વથી કહેશે ને પોતાનો દીકરો હોશિયાર હોય તો દિવેશના પપ્પા વખાણ કરે ને. ચાલો, ચાલો વિદ્યાર્થીઓ, હવે અહીંયા શબ્દ સમૂહ માટેનો અર્થ શોધવાનો છે. તમને એક ઉદાહરણ આપેલું છે ને, નીચે પછી ત્રણ આપણી રીતે કરવાના છે. તો ચલો પહેલાનું વાંચન કરો. ટેકો કરવો, કોઈને આપણે મદદ કરીએ ને એટલે કે મદદ કરવી, કોઈને મદદ કરી તો કહેવાય કે ટેકો કરો. ચાલો, બે વાક્યો આપ્યા છે, એકમાં એનો આ પ્રશ્ન છે, એકમાં જવાબ છે. તો જો મમ્મી તેલ મૂકી દીધું છે, વિવેક ટેકો કરવા રસોડામાં આવ. મમ્મી એમના પુત્ર વિવેકને કહે છે કે મેં તેલ મૂકી દીધું છે, તું મને મદદ કરવા માટે રસોડામાં આ. વિવેક શું કહે છે કે હા, હું આવું છું મદદ કરવા, એટલે કે હું મદદ કરવા આવું છું, મારે પૂરી વળતા શીખવું છે, કે મારે પૂરી વળતા શીખવું છે, હું તને મદદ કરવા આવું છું, એવું આ કહે છે, બરાબર. તો જો એનો જવાબ અંદર આપેલો જ છે. હવે અહીંયા બીજું તમને આપેલું છે બાળકો, ફુરસદ. ફુરસદ જો અહીંયા એક તમને આપ્યું છે કે ભરતભાઈ કહે છે, તમને મળવા કાલે આવીશ, આજે મને ફુરસદ નથી, આજે મને ફુરસદ નથી કે હું તમને મળવા કાલે આવીશ. એટલે સૌરભભાઈ કહે છે, મારે નવરાશ નથી, કાલે આવજો, એટલે કે ફુરસદ નથી, સમય નથી, મારે નવરાશ નથી,
तो कयो शब्द थयो नवराज। फुर्सत एटले समय पण थाय, समय नथी, आजे मारे समय नथी, तमे मने काले मळवा आवजो, थाय ने। चलो कारीगरी, तो जैमिने कह्यु मम्मी आ ढींगलीओ तमे बनावी के सरस बनावी छे, कारीगरी सरस छे। मम्मी कहे छे ना दादी ए एमना जेवी बनावा, दादीना जेवी बनावट मने क्यां आवे। कारीगरी एटले बनावट। પછી એને બીજું કુશળતા પણ કહેવાય કે આ બહુ કુશળ છે, આમાં કારીગર છે, આમાં કુશળ છે, બરાબર। પણ વાક્યની અંદર એ જે શબ્દ હોય આપણે લખવાનો છે। પ્રવીણ, અગાઉના પાઠમાં પણ આપણે આનું શીખી ગયા છીએ। જયંતભાઈ, આપણે કોઈ દ્રશ્ય વિશે બોલીએ ને તો કે જિજ્ઞાસા તરત દોરી દે, કે આપણે કુદરતી દ્રશ્યની વાત કરીએ, કોઈ પ્રાણીની વાત કરીએ, કોઈ ગાડીની વાત કરીએ, તો જિજ્ઞાસા તરત એનું ચિત્ર દોરી દે। એટલે મનીષભાઈ કહે છે હા, જિજ્ઞાસા ચિત્રો દોરવામાં ખૂબ કુશળ છે, કુશળ, હોશિયાર। તો પ્રવીણનો મતલબ શું થાય? કુશળ। બીજું શું થાય? હોશિયાર પણ થાય, કે હા એ ચિત્રો દોરવામાં ખૂબ હોશિયાર છે, બરાબર।